ગુજરાતના પ્રવાસે છે ત્યારે આવતીકાલે સાંજે અમદાવાદ એરપોર્ટથી તેઓ સીધા જ રાજભવન જશે. 9 જાન્યુઆરીએ સવારે 9:30 વાગે 4 દેશના વડા સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે. બપોરે 1:30 વાગે ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ કરાવશે. તો સાંજે યુએઈના વડા સાથે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે. તો રાત્રે યુએઈના વડા સાથે હોટલ લીલામાં તેઓ ડિનર ડિપ્લોમેસીની ઉપર વાત થશે અને 10 જાન્યુઆરીએ વાયબ્રન્ટ ગુજરાતનો શુભારંભ કરાવશે. તો ગિફ્ટ સિટીમાં આયોજિત કાર્યક્રમમાં પણ તેઓ ભાગ લેશે. તો આજ મુદ્દે સંવાદદાતા દર્શલ રાવલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે. દર્શલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના પ્રવાસે, કેવો કાર્યક્રમ પીએમનો રાખવામાં આવ્યો છે? દર્શલ, અંકુશ, જે પ્રકારે ગુજરાતની અંદર ગાંધીનગરમાં જે ગ્લોબલ વાયબ્રન્ટ જે સમિટ થવાની છે તે અને સાથે અન્ય જે બાબતોને ધ્યાને રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જે પ્રકારે માહિતી મળી રહી છે તે પ્રકારે 9 જે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરપોર્ટ આવશે, રાત્રિ રોકાણ રાજભવન કરશે અને 9 જાન્યુઆરીએ તેઓ સવારે 4 દેશોના વડા સાથે દ્વિપક્ષીય વાતો કરશે, બેઠક કરશે અને તેની અંદર જે ઉદ્યોગ ક્ષેત્રે અથવા તો અન્ય કોઈ બાબતે જે દેશોના સંબંધો કઈ રીતે સુધારી શકાય, સાથે નાણાકીય કે ઉદ્યોગ રીતે કઈ રીતે ફાયદો થઈ શકે આ બાબતોની ચર્ચાઓ થશે. સાથે બપોરે જે છે તે ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ કરવામાં આવશે 9 જાન્યુઆરીએ. તે બાદ સાંજે એરપોર્ટ ખાતે જે યુએઈના વડા જે આવશે તેમનો એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવશે, જે એરપોર્ટથી લઈને ગાંધી આશ્રમ સુધી યોજાવાનું છે. તેમાં તેઓ ભાગ લેશે અને તે બાદ તેઓ હોટલ લીલા માં જે યુએઈના વડા સાથે ડિનર ડિપ્લોમેસી પણ કરશે. એટલે આ પ્રકારનો એક કાર્યક્રમ અહીંયા આવ્યો છે અને સાથે 10 જાન્યુઆરી જે વાયબ્રન્ટ ગુજરાત જે શુભારંભ જે છે તે પણ કરવા છે અને સાથે ગિફ્ટ સિટીના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. એટલે કે 3 દિવસ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે અને તેમાં પણ અમદાવાદ અને ગાંધીનગરમાં તેઓની હાજરી રહેવાની છે, જેને લઈને પોલીસનો બંદોબસ્ત વ્યવસ્થા તે પણ અહીંયા કરી જે શરૂ કરી દેવામાં આવી છે અને તમામ રૂટની ચકાસણી હોય કે વ્યવસ્થા ઉભી કરવાની હોય તે પણ કરવામાં આવી છે. તંત્ર પણ કામે લાગી ચૂક્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય અને આટલો મોટો કાર્યક્રમ થવાનો હોય, ગ્લોબલ સમિટ થવાની હોય, એટલે ત્યાં કોઈ પણ પ્રકારની ચૂક ન રહી જાય અને તમામ વ્યવસ્થા સુપેરુ રીતે પાર પડે તે પ્રકારની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અંકુર, જી બિલકુલ દર્શન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.